આપણા સંતાનો ખાસ કરીને આપણી દીકરીઓ એના પોષણની ચિંતા એ મોટી જવાબદારી આપણે ઉપાડી છે આપણી બાર ચૌદ પંદર વર્ષની દીકરી થાય પરંતુ એનો શારીરિક વિકાસ ન થાય ને અને જ્યારે મા બને ત્યારે એના પેટેથી સન્માન સંતાનો જે પેદા થાય એ માંદલા પેદા થાય કોઈને કોઈ રોગડીને પેદા થાય એની તો બિચારીને આખી જિંદગી પેલા સંતાનની સેવા કરવામાં નીકળી જાય આ મારી દીકરીઓની આવી જિંદગી ન જાય એના માટે મારી બાર પંદર વર્ષની જે દીકરીઓ છે એમણે એમના શરીરની તપાસ કરાવીને એમના બ્લડની તપાસ કરાવીને એમનામાં જે ઉણપો છે અણપોની પૂર્તિ કરવા માટે કેવા પ્રકારની ગોળીઓ આપવી કેવા પ્રકારનો આહાર આપવો એની ચિંતા આપણે આદરી અને આપણી દીકરીઓનું શરીર સ્વસ્થ થાય એના માટે કામ પાડ્યું પોષણની બાબતમાં આપણે ચિરંજીવી યોજના ચલાવી આપણા બનાસ ડેરીમાં દૂધ અમારા આખા દાતા પંથકમાં અંબાજી પંથકમાં બાળકોને ગરીબ બાળકોને દૂધ આપવાની વ્યવસ્થા જે દૂધ સંજીવીની જેના કારણે પોષણની બાબતમાં એને તકલીફ ન પડે એની ચિંતા કરવાનું કામ આપણે કર્યું આપણે પ્રયાસ એ કર્યો કે કોરોના કાળની અંદર ગરીબના ઘરનો ચૂલો પણ ન ઓલવાવો જોઈએ ગરીબનું બાળક રાતે ભૂખ્યું સૂઈને જવું જોઈએ કપરા દિવસો હતા કોવિડનો એવો દુનિયાભરમાં મહામારી આવી હતી અરે ઘરમાં એક માણસ માંદવું પડી ગયું હોય ને તો આપણા બે પાંચ મહિના બગડી જતા હોય છે આ તો આખી દુનિયા માંદી પડી ગઈ હતી ભાઈ આખું હિન્દુસ્તાન માંદું પડી ગયું હતું મોટી આફત આવી હતી સંકટ કેટલું મોટું હતું એમાંય આપણે ચિંતા કરી કે જો આ સમયે ગરીબને ઘરમાં ચૂલો નહીં સળગે તો મુસીબત મોટી આવશે એસી કરોડ લોકોને અઢી વર્ષથી રો અનાજ મફત પહોંચાડવાનું કામ કરી છે પોષણની ચિંતા કરીએ છીએ આપણે અને અમારા અહીંયા ગુજરાતમાં તો એમને કઠોળ આપવાનો પણ વિચાર કર્યો એને તેલ પહોંચાડવાનો પણ વિચાર કર્યો અને એના કારણે એને કોઈ મુશ્કેલી ન પડે એની બધી વ્યવસ્થા કરવાનું કામ કર્યું પોષણના બાબતમાં જેટલા પણ ક્ષેત્રોમાં કામ કરી શકાય આ બધા ક્ષેત્રોમાં આપણે કામ કર્યું